दिव्य सुवर्ण सिंहासन में विराजमान अपना सौना भजनीय स्वरूप उपास्य स्वरूप सर्वावतारी अक्षरधाम अधिपति सर्वोपरि भगवान गणेश महाराज वृंदावन में विहार करता गोप गोपियों ने आनंदित करता वृंदावन विहारी हरिकृष्ण महाराज अपनी आ दिव्य सभा में दिव्य दृष्टि अपनी पर वर्षावता वंदनीय प्रातस्मरणीय संतो संहिता पाठ में मौन व्रत धारण करी वचनामृत महाग्रंथ नु वाचन करता 108 सांख्य जगी बहनों आपणे श्रवण करीए छीए निष्कुळानंद स्वामी रचित हरि स्मृति चार चिंतामणी संपूर्ण थई स्वामीए पोताना जीवन में महाराज ने जेवा चरित्रों करता जोया छे महाराजना अंग अंग निरीख्या छे एनी वातो स्वामी करता पांचमा चिंतामणी मा स्वामी एम लखे छे हे भगवान हे महाराज जाणू छू शू जाणू छू तमे काय बोलता नहीं कोई पण व्यक्ति जारे ऊंची नीची थाती होय ने भक्तों त्यारे एक शब्द ने जो कही दीधो होय तो मौन थई जाय जाणू छू बस पूरु स्वामी लखे छे हो जाणू छू महाराज जाणू छू એ મનખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય નખથી શિખા પર્યંત મૂર્તિને સ્મરણતા સુખ થાય છે આનંદ થાય છે અહો નિસૌરમાં ધારતા કરવું રહે ન કાન જે ભગવાનનો ભગત અહોનિશ રાત્રિ દિવસ જ્યારે મહારાજની મૂર્તિને અંતરમાં ધારતો રહે એને કાંઈ કરવું રહેતું જ નથી એના હાથમાં ભક્તો ચિંતામણી આવી ગઈ એને હવે કયું દુઃખ છે એને કઈ ચિંતા છે કાંઈ નથી સંપૂર્ણ જે કઈ જોતું તું મળી ગયું ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધાર મન મૂર્તિ ધારવાનો આ રસ્તો છે કદાચ ભગવાનની સામે આપણે કદાચ બેસી ન શકીએ એક નજરે કદાચ મહારાજને આપણે નિરખી ન શકીએ પણ સ્વામી આ રસ્તો બતાવે છે ભગવાનના ચરિત્રોને શ્રવણ કરો વાંચો ગાઓ એના માધ્યમથી પણ ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે મહારાજ કહે વર્ષો વર્ષ ઉત્સવ સમયા કરીએ છીએ અમે જેટલા અવતારો ધારણ કર્યા છે જે જે અવતારો એ જે જે સ્થાનક વિશે જે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી આનાથી અખંડ ભગવાનની સ્મૃતિ રહે તો શું થાય છે
કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘ્ન. કાળ કર્મ માયાનું વિઘ્ન એને નડતું નથી, દૂર થઈ જાય છે. સ્વામીએ મૂર્તિનો મહિમા બહુ ગાયો છે ભક્તો, બહુ પેટ ભરીને ગાયો છે, છતાંય અહીં સ્વામીને સંતોષ થતો નથી કે હજી પણ મારે વધારે વધારે ગાવો છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, છો અવતાર નાય અવતારી જીવન જાણો છો, છો અવતાર ના મહારાજને જેવા જાણ્યા છે, જેવા ઓળખ્યા છે, એક એક પંક્તિની અંદર સૂત્રના રૂપમાં લખ્યું છે. મહારાજ તમે અવતારના અવતારી છો, જાણું છું તમને. દરેક અવતારો તમારામાંથી થયા છે. મહાસમર્થ છો વળી, હે મહારાજ, રાજાધિરાજ છો, રાજાધિરાજ. અનેક રાજાઓ તમારા ચરણમાં મસ્તક નમાવ્યા છે. એ પછી અંગ્રેજી સરકાર હોય તોય ભલે, રાજકોટમાં આવીને પોતાનું મસ્તક, હે મહારાજ, તમારા ચરણમાં ઝુકાવેલું, રાજાધિરાજ છો મહારાજ તમે, પૂર્ણ પુરુષોત્તમ છો, હે મહારાજ, કેવા છો તમે. દરેક વિરામ પામી જાય છે, વિરામ. વેદ શાસ્ત્ર હોય તમારા પારણને કોઈ પામતા નથી. હે તમને ને કે કહે ની ગમ જીવન જાણો છો, શાસ્ત્રો નેતિ નેતિ કરીને પોકારી દે છે, અમે પાર નહીં પામી શકીએ. હે મહારાજ, તમારો મહિમા અપરંપાર છે. નેતિ નેતિ મહાપરમ મંગળકારી જીવન
भयहारी भगवान जीवन जानो जो परम कल्याणकारी जीवन जानो छो जो परम कल्याणकारी जीवन जानो छो विनोतम मूर्ति न्यारी जीवन जानो छो એવા છો જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે તમારી મૂર્તિની સાથે હું સરખામણી કરી શકું. નવતમ મૂર્તિ ન્યારી છે મહારાજ, તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર છો મહારાજ. તમે તમને જાણી લીધા છે, ઓળખી લીધા છે. અને ભક્તો, આ સ્વામીએ આપણને હરિસ્મૃતિના માધ્યમથી ભગવાનનો નિશ્ચય કરાવે છે, ભગવાનની ઓળખાણ કરાવે છે. તમે જેની માળા ફેરવો છો, જેનું ધ્યાન કરો છો, એ છે કોણ એને ઓળખી લેજો અને પછી ધ્યાન કરજો તો અતિ આનંદ આવશે. આપણે પૈસાને જાણ્યા છે, પૈસાને ઓળખીએ છીએ, અને એને મેળવવા માટે કેટલી મહેનત થાય છે, તન તોડ, ટાઢ તડકા, પોતાના કુટુંબ પરિવારોને મૂકીને વિદેશ જઈએ છીએ. શા માટે? એક વસ્તુને આપણે જાણી લીધી છે, એમ સ્વામીએ પણ એ મહારાજને જાણી લીધા છે, એટલે એનો મહિમા ગાય છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ભક્તો. જીવનમાં ખુમારી ભરજો, ખુમારીઓ પાવર ચડી જવો જોઈએ. કદાચ લોહી ઘટી ગયું હોય તો બે શેર વધી જવું જોઈએ. આપણે તો વધારીએ છીએ લાડવા ખાઈ ખાઈને, પણ પાવર તો આ ભગવાનનો હોવો જોઈએ. ધર્મ દુરંધર ધન્ય ધન્ય જીવન જાણું છું, ભક્તિ ધર્મ નાનંદન જીવન જાણું છું. આટલી વાત કરીએ ભગવાન કયા? વસુદેવ દેવકીના કે કૌશલ્યના કે દશરથના? કયા ભગવાન? સ્વામીએ ચોખવટ કરી દીધી છે, હું જેને ઓળખ્યા છે ને એ ભગવાન ધર્મ અને ભક્તિના પુત્ર છે. એ ગણશે મહારાજ, એ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ સહજાન સ્વામી. એને અલૌકિક મૂર્તિ આપે જોઈ જન્મ મરણ દુઃખ કાપે. કેવા ભગવાન છે! જેને જેને આ મૂર્તિ મળી જાય એના જન્મ મરણના દુઃખને કાપી નાખે છે. હે મહારાજ, તમે એવા છો, તમને જાણું છું. કાળ માયાના નિયંતા છો, ગુણસાગરના ગુણવંતા છો, તમે ભવા બ્રહ્માના સ્વામી છો. સ્વામી હો ભક્તો, અમુક અમુક જે એવા જે મંત્ર મૂક્યા છે ને એમના ઉપર જો વિચાર કરવા જઈએ
તો મહારત્ન હાથમાં આવે એમ છે. સ્વામી કોના? શિવબ્રહ્માના, એના પણ માલિક છે, અંતર્યામી છે, અધમ ઉદાહરણ છે, નખશિખ મૂર્તિ મંગળ રૂપ છે. મહારાજ હું જાણું છું તમને, આનંદનો પાર નથી. આવે જોઈએ સુખ અનુ જીવન જાણું છું, આનંદ વસન ભૂષણ અંગે આનંદ આપો છો ઉછરંગે, જીવન જાણું છું. આનંદ આપનારા છો, આનંદ કેવળ મહારાજ આનંદ આપે એમને એવું નથી. શરીર ઉપર અનેક જે શણગાડો પહેર્યા હોય ને, એને જોઈને પણ આપણને આનંદ આવે છે કે મારો નાથ કેવા જરકસી જામા પહેર્યા છે, કેવું સરસ મજાનું હાથમાં ગુચ્છ ધારણ કર્યો છે, કેવી ત્રણ ચોગલાવાળી પાઘડી મહારાજે મસ્તક ઉપર ધારણ કરી છે, ડોલર ચમેલીના હાર તો જુઓ કેવા રૂપાળા શોભે છે. આનંદ થાય. મૂર્તિ તો આનંદકારી છે જ, પણ એક એક જે શણગાડો છે એ પણ આનંદદાયક છે, મંગળરૂપ છે. કામ લોભ નિવારણ કામ જીવન જાણું છું. સ્વામી કહે, મહારાજ તમે કેવા છો? ક્રોધ લોભ અને કામ નિવારણ કરનારા છો, તમને જાણું છું મહારાજ. અનેકના દૂર કર્યા છે, ક્રોધીલા સ્વભાવ એને પણ શાંત કરનારા મહારાજ તમે છો. જે કામે કરીને અતિશય વ્યાકુળ હોય અને એને પણ તમે નિષ્કામ કરનારા છો, આવા હે મહારાજ તમને જાણું છું. વડી પ્રભુ કેવા છો? ભક્તો, આપણે થોડીક લીટીઓ ગાઈશું, સાથે સાથે વિચાર કરતા આવજો આ ભગવાન કેવા છે. જીવ ઈશ્વર ના છો સ્વામી જીવન જાણું છું, જીવ ઈશ્વર ના છો સ્વામી જીવન જાણું છું, સવરી સરવે ધામ ના દાવી જીવન જાણું છું, વડી સરવે સ્વામી છો મહારાજ. જીવ આ દુનિયામાં જેટલા જેટલા માણસો દેખાય છે એ બધા જીવ છે, દેહધારી બધા જીવ, એના સ્વામી એક છે. ઈશ્વરના પણ સ્વામી છો મહારાજ તમે. ઈશ્વરોના ઈશ્વર કોટી ઓળખો છો? ઈશ્વર કોટી કોને કહેવાય? આ બધી જ્ઞાનની વાતો છે ભક્તો. શિક્ષાપત્રીમાં મહારાજે કેવળ જીવ ઈશ્વર માયા આને જે જાણે એને જ્ઞાની કહેવાય. વચનામૃતની અંદર ત્રણ માંથી પાંચ કર્યા, શેમાંથી ભાગ કર્યા હશે? ઈશ્વરમાંથી કર્યા હશે કે માયામાંથી કર્યા હશે કે જીવમાંથી કર્યા? પણ ભક્તો આ સભામાં બધા જ્ઞાની બેઠા છે, મારી એવી તાકાત નથી કે તમને સમજાવી શકું. જાણો છો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, ઈશ્વર કોટી આ જીવમાંથી થઈએ. જેવું જેવું ભજન કરતા ગયા, જેવી જેવી સામર્થ્ય આવતી ગઈ, એમ એમ ઉચ્ચ ઉચ્ચ કોટીને પામતા ગયા. ઈશ્વર કોટી બ્રહ્મા શંકર આ બધા ઈશ્વર કોટીમાં આવે છે, એના પણ મહારાજ તમે સ્વામી છો, માલિક છો.
વળી સર્વે ધામના ધામી છો, અનેક ધામો છે ભક્તો, અનેક ધામો છે, પણ સર્વેના અધિપતિ એક આપણો નાથ, એક આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. અક્ષર અક્ષર થી છો પર જીવન જાણો છો, 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 અક્ષર બ્રહ્મ તમારો તમારા ભય થકી સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, પાર વિનાનો દરિયો એ પણ તમારા ભય થકી પોતાની મર્યાદામાં રહ્યો છે, સ્વતંત્ર છો મહારાજ તમે. અનેક બ્રહ્માંડના અધિપતિ છો, એવા છો જે એક નિયંતા, સહુ રહે છે તમથી ડરતા. ભક્તો એ મહિમા કેટલો સ્વામીએ ગાયો છે, એક એવા છો જે એક નિયંતા, જે કંઈ આ જગતની અંદર આશ્ચર્ય થાય છે, જે કંઈ ચમત્કાર થાય છે, આજે દુનિયાની અંદર અમુક વસ્તુ જોઈને આપણે આસ્થા આવી જાય, ઓહો અહો થઈ જાય, જો તો ખરા કેટલું આ સરસ બનાવ્યું છે. પણ એવા છો જે એક નિયંતા, જીવન જાણો છો, એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ, જીવન જાણો છો, તે તો નાથ કરી છે દયા, જીવન જાણો છો. સ્વામી લખે છે કે મહારાજ તમે એવડા મોટા છો ને આજે અમને મળી ગયા છો, મહારાજ આજે અમને મળી ગયા છો. ભક્તો આજે એ જ ધર્મકુળ આપણી નજર સમક્ષ છે. ભક્તો આ સ્વામીની કલમ જ્યારે મહિમા સભર વાતો કરે છે ત્યારે એ જ દૃશ્ય
આપણી નજર સમક્ષ છે, આજે મળ્યા છે, બહુ દયા કરી છે ભક્તો, બહુ દયા કરી છે, ધન્યવાદ છે એ ધર્મકુળને, એ આચાર્ય મહારાજ સ્ત્રીઓને કે આજે આ માંડવીના ભક્તોના ફાળે આજે આવા ઉત્સવ જ્યારે લખાયા હોય ત્યારે ભક્તો ખૂબ આનંદ, ખૂબ ધન્ય ઘડી, ધન્ય અવસર. સ્વામીએ મહારાજનો મહિમા અદ્ભુત ગાયો છે. ત્યાર પછી છઠ્ઠી ચિંતામણીમાં સ્વામી પોતે એમ કહે છે, સુખકારી છે ભગવાન બધાય ભક્તોને માટે, આ જગતમાં જીવ પ્રાણી માત્રને માટે સુખકારી છે, બધાને સુખ આપનારા છે એવા એ મહારાજ સ્વામી એક એક લીટીમાં, એક એક પંક્તિમાં અદ્ભુત વર્ણન કર્યું છે. સાતમી ચિંતામણીમાં ભગવાનનો મહિમા, ભગવાનની મૂર્તિ કેવી ચમત્કારી છે એનું વર્ણન કરે છે. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આસમે અન્ય અવતાર, સમર્થ મૂર્તિ સુખભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રીહરિ સહજાનંદ પ્રભુ શો. અલૌકિક મૂર્તિ આજની છે ભક્તો, અલૌકિક મૂર્તિ છે, લૌકિક અને અલૌકિક. લૌકિકની અંદર ભક્તો આવરણ નડે છે, અલૌકિકમાં કોઈ પ્રકારનું આવરણ નડતું જ નથી. અલૌકિક મૂર્તિની ઉપાસના કરનારો, અલૌકિક મૂર્તિનું ધ્યાન કરનારો ભગવાનનો ભગત, એને પણ કોઈ પ્રકારનું આવરણ નડતું જ નથી. એનું જીવન, એનો દેહ એ પણ નિરાવરણ થઈ જાય છે. અલૌકિક મૂર્તિ છે એની જોડમાં જોતા કોઈ આવતું નથી. આ સમ અન્ય ન અવતાર, અન્ય અવતાર નથી આના જેવો, આ તો ન ભૂતો ન ભવિષ્યથી એવો અવતાર, અક્ષરધામમાંથી આ ધરતી ઉપર સહજાન સ્વામી સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિને સાથે લઈને પધાર્યા છે, આવા એ ભગવાન છે. સહજાનંદ છે, સર્વોપરી શ્રી હરિ એવા ભગવાન આ ધરતી ઉપર આવી અલૌકિક મૂર્તિ દરેક ભક્તોના હાથમાં એ સ્વરૂપ પોતાનું આપ્યું છે. આનો જે પ્રગટ મૂર્તિનો મહિમા તો અતિશય છે. સર્વે સુખતણી સીમાય આચરજકારી છે, આચરજકારી. આચરજકારીનો અર્થ થાય છે આશ્ચર્ય, આશ્ચર્ય જેને આપણે ચમત્કાર કહીએ, પણ આ તો આશ્ચર્ય, અદ્ભુત આશ્ચર્યનું વર્ણન સ્વામીએ આ ગ્રંથમાં લખ્યું છે. તો પહેલું આશ્ચર્ય એ બતાવે છે, જે જે હરિ મૂર્તિથી થયું તે મેં ન જાય કહ્યું. આ સમયની અંદર જે મૂર્તિથી થયું છે ને, એનું હું મારી જીભે કરીને વર્ણન કરી શકું એમ નથી. જે મૂર્તિથી થયું છે, અનેક ધામના દર્શન કરાવ્યા, અનેક પોતાના પોતપોતાના ઈષ્ટ દેવોના પણ દર્શન કરાવ્યા, સમાધિઓ કરાવી અને દરેક ભક્તોને આશ્ચર્ય આશ્ચર્ય કર્યું છે, એટલે સ્વામી કહે છે જે આચરજકારી છે. અમાયિક માયિકમાં આવે આચરજકારી છે, એથી અન્ય આચરજ સુકાવે આચરજકારી છે. અમાયિક માયિકમાં આવે, સમજવા જેવા ભક્તો છે આ શબ્દો છે. જે અમાયિક છે એ માયિકમાં આવે, એથી અન્ય આચરજ સુકાવે, એનાથી બીજું આશ્ચર્ય ભક્તો શું કહું. સ્વામી લખે છે અમાયિક કોણ,
અમાઈક કોણ છે? આભરો અમાઈક કોને કહેવાય? ભગવાન છે અમાઈક, છતાંય પણ માઇકમાં આવે છે. માઇકમાં એટલે આ માઇકમાં નહીં, આ જગત કેવો છે? માઇક છે, નાશવંત છે, એની અંદર અવિનાશી એવા ભગવાન આ લોકમાં આવે છે. આના સિવાય બીજું આશ્ચર્ય શું? પણ આપણે એ ભગવાનને નથી ઓળખ્યા ને, એટલે આપણે જાણે ત્યાં આશ્ચર્ય જોવા જઈએ છીએ, જાણે ત્યાં ચમત્કાર જોવા જઈએ છીએ. પણ જુઓ ને, અહીંયા જ આવા મોટા મંદિરોમાં આવા દેવો છે, એ જ મોટામાં મોટો ચમત્કાર, એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. અહીંયા કોઈને નથી આવું, જાણે ત્યાં માથા ભટકાવા છે. પણ ભક્તો, અંતે આ જગતની અંદર તમે ગમે ત્યાં માથા ભટકાવા જાશો, પણ અંતે તો છેડો અહીંયા જ એક જ જગ્યાએ ઉદ્ધાર થવાનો છે. રખડી રખડીને, ફરી ફરીને એ આજ ભગવાન પાસે આવવું પડશે. વડી અનેક પરચા આપે આચરજકારી છે, પામે જન પ્રગટ પ્રતાપે આચરજકારી છે. પરચા આપે છે, પરચા પરચા જોવા છે આ જગતની અંદર. ભક્તો, ઘણા માણસોને પરચા જોવાની બહુ ઈચ્છા થાય, કઈક ચમત્કાર બતાવો તો અમે તમારા ચરણમાં માથું નમાવીએ એમ. આ બોલ્યો, માણસની સમજણ ખબર નહીં કેવી છે, કેવી બુદ્ધિ બેડ માડી ગઈ છે. ચમત્કાર તમારા શરીર સામે જુઓ ને ભક્તો, તમારા શરીર સામે તો મોટામાં મોટો ચમત્કાર છે. તમને મનાય એવું? ચમત્કાર જોવો ત્યારે પોતાનું શરીર જોઈ લેવાનું, કેવી રચના ભગવાને કરી છે. આ ચમત્કાર નથી, એ શું છે? ચમત્કાર છે. આ સમાની વાત તો ભક્તો જુદી છે. તે દીઠી મેં સાક્ષાત, સ્વામી લખે, હું જોઈ છે મારી નજર સમક્ષ અનેક સંતો અને ભક્તોને પરચા પૂર્યા છે. પેલો જ પરચો સ્વામી લખ્યો છે સંતદાસનો. સંત દાસ પ્રગટ પ્રતાપે આચરજકારી છે, સંત દાસ પ્રગટ પ્રતાપે આચરજકારી છે, ગયા જડ માનાવા આપે આચરજકારી છે, ગયા જડ માનાવા આપે આચરજકારી છે, તેથી જડ માં ડૂબકી દાસે અચરજકારી છે, જડમાં ડૂબકી દાસે અચરજકારી છે, સર્યા નર નારાયણ પાસે અચરજકારી છે, સર્યા નર નારાયણ પાસે અચરજકારી છે, દોઢ માસ અચરજકારી છે, ખબર આવ્યા લય અચરજકારી છે, જ્ઞાની ખબર આવ્યા લય અચરજકારી છે. ઓળખીએ છીએ સાધુને, કેવા નિરાવરણ દ્રષ્ટિ વાળા હતા. સદેહ અમાયિક એવા જે મહારાજ, એનું ધ્યાન કરીને એનો દેહ પણ અમાયિક થયો હતો. હતો માયિક, પંચભૂતમાંથી બનેલો દેહ હતો, નાશવંત દેહ છે, મરી જાય એવો દેહ છે, માંદો થાય એવો દેહ છે, છતાંય પણ પ્રગટ ભગવાનના યોગથી સંતદાસજી નિરાવરણ દ્રષ્ટિવાળા થયા હતા. કેવા
ભુજ ને ભક્તો યાદ કરજો, ભુજ ને અને ભુજ માં રહેલું હમીર સરોવર મહાતીર્થ ધામ, એ હમીર સરોવર માં મહારાજ પોતે કેટલાય સંતોને સાથે લઈને સ્નાન કરવા માટે ગયા છે. સ્નાન કરતા હતા, એકબીજાને પાણી ઉડાડતા હતા, તાર ખાતા હતા. અદભુત લીલા ભક્તો, યાદ કરજો, અંતરમાં મહારાજ હમીસરમાં સ્નાન કરે છે, સંતો ભેગા છે. તાદૃશ્ય આપણા અંતરમાં આ ચિત્ર ખડું થઈ જવું જોઈએ. સ્નાન કરતા કરતા પછી ઘણીવાર સુધી પછી બહારે નીકળ્યા. બધા સંતો પોતાના કપડા પહેરતા હતા, એક સાધુ ના કપડા રહ્યા, બાકી રહ્યા. સંતો પૂછ્યું મહારાજ ને, મહારાજ આ કપડા કોના હે? ખબર નહીં, કોઈ સાધુ બુડી ગયો લાગે છે. હમી સરોવર માં ગયો એક જણો. બધા સંતો તપાસ કરવા માંડ્યા, કયા સાધુ પાણીમાં ડૂબી ગયા, કયા સાધુ પાણીમાં ડૂબી ગયા. તપાસ કરતા કરતા સંતદાસજી દેખાણા નહીં. સંતોએ કીધું, મહારાજ હવે સાધુને ગોતવા પડશે. મહારાજ કે એની ચિંતા મૂકી દો ને તમે, એમ થોડું ચાલે કે આવા સાધુ આમ પાણીમાં ડૂબી જાય ને અને અમને આપણે કાંઈ ચિંતા ન કરવાની. મહારાજ કે સંતો એ સાધુને ગોતશો તો અહીંયા નહીં મળે કે એમ, અહીંયા નહીં મળે, આ હમીસરમાં નહીં મળે એમ, ના અહીંયા નહીં મળે કે. તો ભાગી ગયા. ક્યાં ગયા, ક્યાં ગયા કોણ કેસે? બદ્રિકાશ્રમ માં ગયા છે, બદ્રિકાશ્રમ માં. સંતો ને એમ થયું કે મારા ગપ્પા મારો ના તમે, આ હમી સરોવરે આ અને અહીંથી છે બદ્રિકાશ્રમ માં જાય. હા જાય જાય કે અહીંયા રસ્તો એ, આ રસ્તો છે, પણ તમારા હાથમાં નહીં આવે. એક જ સંતદાસજી ને ખબર છે કે અહીંથી બદ્રિકાશ્રમ માં જવાય. દોઢ મહિનો ભક્તો, આ સ્વામી લખે છે, દોઢ મહિના સુધી ત્યાં બદ્રિકાશ્રમ રહ્યા નરનારાયણ ભગવાનની પાસે. ત્યાંની બધી વાતો જાણી અને પાછા ક્યાં નીકળ્યા હતા? પાછા ક્યાં નીકળ્યા હતા? નીકળ્યો તો પાછા હમીસરમાં નહોતા આવ્યા, બીજા કોક સરોવરમાં નીકળ્યા હતા. આ પરચો ભક્તો આચાર્યકારી છે, અને આચાર્ય અને આશ્ચર્ય કહેવાય. રસ્તામાં કેટલે આવરણ આવ્યા હતા, ઉલંગી ગયા હતા. માનસરોવરમાં ગયા છે આ સંતદાસજીઓ, માનસરોવરમાં ગયા સ્નાન કરી આવ્યા છે. કેટલાય સંતો અને આચાર્ય મહારાજે પણ માનસરોવર જઈ આવ્યા. આ સંતદાસજી ત્યાં નીકળ્યા હતા અને સ્નાન કર્યું હતું. વડી સ્વામી લખે છે, એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, મહા મોટા સાધુ અચંત અચરજકારી છે, મહા મોટા સાધુ અચંત અચરજકારી છે, વૃંદ્યાગરમાં ગાલી અચરજકારી છે, તાળા આલી અચરજકારી છે, ચોકી તાળા આલી અચરજકારી છે, માથી સરી ગયા અચરજકારી છે, માથી સરી ગયા.
સચ્ચિદાનંદ સ્વામી ઓડા ગામના, એનું નામ હતું અજીઓ, ઘરે હતા ત્યારે અર્જુનભાઈ નામ હતું એનું, સાધુ થયા સચ્ચિદાનંદ સ્વામી નામ રાખ્યું. નાનપણની અંદર જ કેટલા સામર્થ્યવાન હતા એ, ભગવાનના ભગત થયા. માતા પિતાને વારે વારે કે મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે. મંજૂરી નહોતી મળતી એને સાધુ થવાની, ફરી ભાગી જાય પાછા મહારાજ પાસે, જાય થોડા કપડા પહેરી ધોતે પહેરીને રે તે સેવા કરે, વળી પાછા જાય લઈ આવે. હાલ જ ઘરે હાલ, સાધુ થવાનું નથી ને અહીંયા, વરી લઈ જાય ઘરે, લઈ જાય વરી વરી રાતો રાત એમને બધાને હુતા મૂકીને વરી ભાગે પહોંચી જાય પાછા. આપણી આ સંત પંક્તિમાં એવા કેટલાય સંતો છે, ઘરેથી રજા ન મળે ને ત્યારે રાતોરાત ભાગી આવે ભુજ મંદિરમાં, વરી પાછા એના બાપુજી લેવા આવે, હાલે છોરા ઘરે હાલ, વળી લઈ જાય. વળી ક્યાં બધા ગયા હોય વાડીએ કામ કરાવે તો વળી પાછા એથી ભાગે લીટો કરીને સીધા ભુજ મંદિરમાં, તઈ સાધુ થયા ભક્તો. બહુ ગઠણ હતું, પણ જેને તીવ્ર વૈરાગની ચટકી લાગે એ કરી શકે. ચાર પાંચ વખત સુધી આમ કર્યું પછી એના મા બાપે ખીજાણે કે આ મારો હાથમાં રહેતો નથી, હાલો એને ઘરમાં પૂરી દઈએ, ઘરમાં ઘરમાં પૂરી દે. દરવાજા બંધ કરીને તાળા લગાવ્યું મોટા મોટા, ચાવી પોતાની પાસે રાખે, છતાંય પુરાયેલા ઘરમાં મહારાજ પોતે ત્યાં જઈ અને એ અર્જુન ભગતને બંધ દરવાજામાંથી એને બારે કાઢી જતા અને પોતે નીકળી જતા. એટલે સ્વામી એમ લખે છે, ભૌતિક દેહ અભૌતિક થયું આચરજકારી છે, એહ કારણ હરિનું કયું આચરજકારી છે. ભૌતિક દેહ અભૌતિક થયું, દેહ કેવો હતો? ભૌતિક હતો, પંચભૂતમાંથી બનેલો, મારા જેવો કે તમારા જેવો જ દેહ હતો. પણ એટલી શક્તિ જે ભક્તો મારામાં કે તમારામાં નથી આવી કે આપણે એક રૂમમાં પુરાયેલા હોઈએ અને એમને એમ સદેહ આપણે બહાર નીકળી જઈએ. છે કોઈ અમે સભામાં? આ ટ્રાય કરીએ, આજે કોણ પાસ થશે, કયો કોણ થશે, કોઈ નહીં થાય. છે નહીં તે એવા અર્જુન ભગત જેવા, નામ હશે કેટલાનું અર્જુન, છે એવું. દેહ ભક્તો, દેહ અભૌતિક દેહ થઈ ગયો તો અભૌતિક, કેટલી મોટી વાત ભક્તો. આ કોનાથી થયું હતું? સ્વામી પોતે લખે છે, એ અર્જુન ભગત થી નહોતું થયું, પણ એહ કારણ હરિનું કયું આ ભગવાને કરાવ્યું હતું. એટલે આને આશ્ચર્ય આચરજકારી છે, એ મહારાજ એવા અનેક ભક્તોને આશ્ચર્ય બતાવ્યા છે. વળી સ્વામી એક સાધુને યાદ કર્યા છે, એક વ્યાપકાનંદ મુનિ આચરજકારી છે, તે પર મેર મોટી પ્રભુની આચરજકારી છે. સદા રહે મૂર્તિ માઈ, હરે ફરે હરી ઈચ્છા માહી, વળી જે જે બોલે જીવાય અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે. વ્યાપકાન સ્વામી નામ શું હતું એનું? કેશો ભક્તો, આ સાધુ નામ શું હતું? વ્યાપકાન સ્વામી નામ નતા થયા ને સાધુ નતા થયા ને પેલા કોઈ નહીં કે, કોઈને આવડતું નથી. હ, એ તો સંતોને તો આવડે ને, આ તમારી વાત કરું. શીતળદાસ ઝરણા પરણાના હતા, ફરણી ગામમાં આવ્યા હતા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થતી હતી અને એમાં આને આને સમાધિ થઈ હતી અને સમાધિમાં ધામમાં ગયા હતા. મારે સાધુ થવું છે તો જાઓ પાછા, પાછા જવું પડશે. પાછા આવ્યા હતા અને મહારાજે એને સાધુ કર્યા
વ્યાકરણ સ્વામી નામ રાખ્યું. કેવા સાધુ થયા એ સ્વામી એના ગુણો લખે છે. હો તે પરમ મેર મોટી પ્રભુની, મેર બહુ મોટી હતી, મેર હતી હો કોની, પ્રભુની. એવા મોટા સંત હતા ભક્તો, એવડા જબડા સંત હતા હો, એની વાતો તો નિષ્કર્ણ સ્વામી પરચા પ્રકરણમાં એનો મહિમા ગાયો છે. કેવડા મોટા સાધુ હતા એ, અને એ સાધુ સદાયની માટે મૂર્તિમાં રહેતા, મૂર્તિમાં ભગવાનની ઈચ્છાથી પોતાની ઈચ્છાથી હરે ફરે, જે બોલે ને એ થાય. વચનામૃતના ન્યાય પ્રમાણે કહું ભક્તો, 27મું વચનામૃત પ્રથમ પ્રકરણનું, એ સંત બોલે એના ભેડાસ ભગવાન બોલે, એ ભગવાન બોલનારા છે, પગે ચાલનારા ભગવાન, મોઢામાં રહીને જીભ ઉપર રહીને બોલનારા ભગવાન, એ તો સંત કેવળ માધ્યમ છે, બાકી બોલનારા ભગવાન છે. અને બની ગયેલો ઇતિહાસ તમે સર્વે જાણો છો. નખલવનો વણિક રાજાને ગુન્નામાં આવ્યો હતો, વગર વાંકે એને કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, કરોડ રૂપિયા. મરી જાઉં બસ, જીવીને શું કરવું હવે. અને આ જે વણિક હતો નખલવનો, રાજાનો દીવાન, મહાદેવજીના મંદિરે આવીને બસ મરી જવું છે, મરી જવું, મરી જવું, બસ બીજી વાત નહીં. અને ત્યાં ફરતા ફરતા બે સાધુ આવ્યા, મહાદેવજીના મંદિરે આવીને જોયું કે આ કોઈક તો વણિક ઉદાસી છે. પૂછ્યું, ભાઈ શું કરો છો? બસ મરી જવું. કેમ? જીવીને શું કરવું છે હવે? લાજા એમ છે. રાજાએ મારી જે મારા ઉપર કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે, દઈ શકું એમ છે નહીં. અને જો એક મહિનાની મુદતે એ દંડ જો નહીં ભરું તો મને વટલાવીને મુસલમાન કરે છે. હવે આ હિન્દુમાંથી મુસલમાન થાવું એના કરતાં હિન્દુમાં ને હિન્દુમાં મરી જવું શું ખોટું હોય? વટલાવી નાખે. હાય હાય હિન્દુ ધર્મ જાશે રે, હાય મન કો હરામ થાશે રે, હાય હાય હિન્દુ ધર્મ જાશે રે, હાય મન કો હરામ થાશે રે. એમાં શોક મત રે પોકાર રે, જાય મારો મરી જાવ સ્વામી, મને મરવા દો એમ ન મરાય કે તારે દંડ ભરવો છે ને. એક કામ કર, ભરાઈ જશે હો, ભરાઈ જશે, મરજે. શું કરું સ્વામી? સત્સંગી થા, કંઠી પહેર, હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવા માંડ, ચિંતા ન કરે છે. એ સ્વામિનારાયણ ભગવાન આવી તારા કરોડ રૂપિયા દંડ ભરી જશે સ્વામી, ભરી જશે એટલામાં. હા ભરાઈ જશે તો બાંધો કંઠી લ્યો. સંતો કંઠી બાંધી, મા મંત્ર આપ્યો અને મહાદેવજીના મંદિરે મંડ્યો જપવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ચિંતા કોને થઈ? બોલે કોણ અને કરે છે કોણ? સાધુ નથી કરી ભક્તો, સાધુ નથી કર્યું, પણ સાધુની પાસે જે બેંક બેલેન્સ છે ને, ભરીએ બેંક એને. અને મહારાજ પોતે એ બેંક છે,
ભરી આવશે પોતે. અને પછી મહારાજ પોતે ગઢપુરમાં હતા ને ત્યારે વિચાર થયો મારો સાધુ એક બોલી આવ્યો છે અને એ દંડ મારે ભરવો લીધા. બે ચાર માણસો તૈયાર કરે ચાલો મારી સાથે અને વેશ કેવો લીધો. હે વાલે લીધો વણી કનો વેશ રે બાંધ્યો સુંદર મોલી ઋષિર રે. વાલે લીધો વણી કનો વેશ રે બાંધ્યો સુંદર મોલી ઋષિર રે. લીધા સેવક સંગે બેચાર રે લીધા સેવક સંગે બેચાર રે. આવ્યા સમર સહેર બજાર રે સેનર સહેર બજાર રે. વાલે લીધો વણી કનો વેશ રે સુંદર મોડી ઋષિર રે બાજુ સુંદર મોડી ઋષિર રે બાજુ સુંદર મોડી ઋષિર રે. વણિકનો વેશ લઈને અને નકલોમાં ગયા રાજાની પાસે અને રાજાને કીધું રાજન લેવા કરોડ રૂપિયા ગણી લો લેખવા માંડો જલ્દી લેખવા માંડો અને જે તમારું સાઇન શીખવાનું કાગળ આપો મને પાછો દંડ ભરાઈ ગયો લખી દો મને. રાજાએ વિચાર કર્યો આટલી વારમાં કરોડ રૂપિયા કોણ છો તમે ભાઈ શેઠિયા કોણ છો એનું તને શું જરૂર છે પૂછવાનો તારો અધિકાર નથી તને પૈસાની જરૂર છે ને કરોડ રૂપિયા મન લખવા ખત પાછા આપ ખત અમને પાછા. રાજા તો વિચાર પડી ગયો આ શેઠિયો જબરો છે ખરો આ કોનો તમે એના શું થાવ અમે ગમે થાય એની લપમાં પડની જલ્દી. તરત જ રાજાએ પૈસા લખ્યા અને એનું જે કાંઈ આ વણિકનું ખત જે એ પોતે લઈ લીધું હતું એ સાઇન સિક્કા કરીને પાછું દઈ દીધું. આ લ્યો આ વણિક શેઠિયા લઈ જાઓ. અને મહારાજ સીધા આવ્યા છે મહાદેવજીના મંદિરે અને વણિક લાંબો થઈને ઉતો તો એના હાથમાં સોંપી દીધું. મહારાજ ચાલ્યા ગયા. વણિક જાગ્યો હાથમાં રહેલું જે કાગળિયો જોઈ વાંચ્યું ઓ આ તો ભરાઈ ગયું સેન સિક્કાવાળું કાગળિયું છે. કોણ ભરી ગયું ઓલ્યા સાધુ કહેતા હતા ઓલ્યા સાધુ કે કરોડ રૂપિયા તારો ભરાઈ જશે નક્કી મારો આજે એ હું જેનું નામ લઉં છું એ સહજાનંદ સ્વામી ભરી ગયા છે. સહજાનંદ સ્વામી આને આશ્ચર્ય કહેવાય આને પરચો કહેવાય આને ચમત્કાર કહેવાય. સ્વામી ઈ લખે છે એ ભગવાનની મૂર્તિ કેવી આચરજકારી છે અનેકને આશ્ચર્ય બતાવ્યા છે. આવા એ સામર્થી સહજાનંદની આચરજકારી છે. વડી સ્વામી કહે છે એક મુઈ જીવાડી ઘોડી આચરજકારી છે અને આશ્ચર્ય કહેવાય. કોને જીવાડી ઘોડીને કયા સાધુ જીવાડી કયા સાધુ જીવાડી હે ભાઈ નામ આપશો. દાહ ખાચરની મરી ગયેલી ઘોડી એને કોણે જીવાડી દાહ આ વ્યાકરણ સ્વામી જીવાડી કે મહારાજ જીવાડી નક્કી નહીં થાય. મનમાં મૂંઝવણ બહુ પડીએ ને ઓળખ્યા નથી ભગવાનને હજી. ભક્તો એ જે વ્યાકરણ સ્વામી બોટાદમાં દાહ ખાચરના દરબારમાં મરી ગયેલી ઘોડીનું માથું ખોડામાં લઈને રોતા હતા. પશુ મરી જાય ને માણસ રોવે એટલે તમને કદું રોવા આવે તમારી વાડીએ ગાય ભેંસ મરી જાય તો આવે વાલી હોય ને તો આવે. બહુ વાલી ઘોડી હતી બહુ દરબારોને બહુ વાલું રોયા કરે. કેટલા હરિભક્તો હતા એ સમજાવે દાહ ખાચર આમાં શું રોવાનું હોય છે એ તો મરે આવે જીવે મરે જીવે ક્રમ છે. અરે ભાઈ આને નહીં ઓળખતા હો એ આ ઘોડી એટલી વાલી હતી એટલી વાલી હતી આની જગ્યાએ કદાચ હું મરી જાઉં તો મને વાંધો નથી આ ન મરવું જોઈએ.
પછી સંત આવ્યા હતા વ્યાપારની સામી, દા ખાચર ને સમજાવવા માંડ્યા, તોય સમજ્યા નહીં. ના બીજી વાત ના કરજો સ્વામીઓ, બીજી વાત નહીં, કાં જીવાડો અને કાં મરવા દો મને. અને પછી સ્વામીએ દયા કરી, ક્યાંક મચ્છર ક્યાંક ઉડતું હતું, પકડીને ગાલી લીધું એના કાનમાં, હરણાટ કરતી ગોળી બેઠી થઈ. વાહ સ્વામી વાહ, તમે ભગવાન, તમે ભગવાન. ના ભાઈ ના, હું ભગવાન નથી હો, ભગવાન તો મારો સહજાનંદ છે, હું એનો સાધુ છું. સાધુ ચરણમાં પડવું હોય ને તો એ સહજાનંદ સ્વામીના ચરણમાં પડે, જાગે જીવાડ્યું એ છે. આ તો હું નિમિત્ત મચ્છર ગાલ્યું, જીવાડનારા એ મારો નાથ છે. આ સંત, એક સંતના માધ્યમથી એ મહારાજ પોતે પરચા પૂરતા, કોઈ સત્સંગી કે કોઈ સાધુ નહીં, એ પરચા ન પૂરી શકે, એ ઠાકોરજી પરચો પૂરે. એક મોહી જુવાડી જીવાડી ગોળી, અચરજકારી છે એ વાત નહીં કાંઈ થોડી, અચરજકારી એ વાત કે થોડી હે હે, મરેલાને જીવતા કરે નાની વાત એ નહીં, હાવ મામૂલી કાંઈ નહીં. બ્રાહ્મણનો છોકરો મરી ગયો તો સાધુ એના ઘરે જમતા હતા ને ઊભા થઈ ગયા, મારો દીકરો ગયો સાધુ રામ, મારો દીકરો મરી ગયો. ના ના, એટલે અમારે નહીં ગયા, તમે અમારા ઘરે જમવા આવ્યા હો ને જમ્યા હોય ને એમને એમ જાશો તો મારો આતિથ્ય સત્કારમાં ભંગ થશે. સંતો બહુ સમર્થ હતા, કીધું કે ભૂદેવ એ છોકરો મરે નહીં કે જીવતો હશે, હમણાં હશે, જગાડ જગાડ જાઓ અંદર જઈ એના કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો, જાગશે બેઠો થશે. બોલ્યા ને છોકરો બેઠો થયો, જીવતો થયો. થોડી વાત એ નહીં, આવ થોડી વાત. ના ભક્તો, સ્વામી લખે છે એ વાત નહીં કાંઈ થોડી, આચરજકારી છે. આટલી આટલી ભક્તો સામર્થી હતી છતાંય પણ કોઈ પણ સાધુ એમ નથી કીધું કોઈ સત્સંગીને કે હવે હું ભગવાન છું એમ, મારા પગે પડો, અમે તો હવે મરેલાને જીવતા કરીએ છીએ, મરેલાને જીવતા થઈ ગયું. તો સાધુને ગઢપુરમાં આવ્યા હતા મહારાજે, જે પુટ ફેરવી ગયા વ્યાકરણ સમજેવા સાધુ. એ મહારાજ હું કરો છો ભાઈ, સન્મુખ ના દર્શન આપો ને, સન્મુખ ના ગે આ પૂઠવાડી ને ભૈયા બસ અવડે મોઢે આપો દર્શન આપો. ના હવે તો તમે મરેલા ને જીવતા કરતા થઈ ગયા ને, હવે અમારા કામ કમ જે તમે કરતા થયા, હવે તમે ભગવાન, બસ હવે જાઓ, અમારી ક્યાં જરૂર હોય તમને. ઓહ બસ આટલી વાત હે, આટલી વાત. ઘોડીના કાનમાં એક જે મચ્છરિયું ગાલ્યું અને એને એને જીવતી કરી, આટલી વાતમાં તમે બસ નારાજ, આટલી વાતમાં નારાજ થઈ ગયા. લ્યો ભગવાન આટલું કામ કરે છતાંય પણ એ સાધુ કેટલા નિર્માની હશે, બસ આટલી વાતમાં એમ. મહારાજ બહુ રાજી થયા, સન્મુખના દર્શન આપી કીધું સ્વામી હવે હવે આવા ધંધા ન કરજો, હવે બંધ કરી દેજો, આવીને આવી જો પરંપરા ચાલુ થશે ને સારું નથી, ઉપાસનામાં ભંગ થઈ જશે, આ જીવનો મોક્ષ બગડી જશે. જ્યાં ચોટવાનું છે ત્યાં નહીં ચોટે ને નહીં ચોટવાની જગ્યાએ આ જીવ ચોટી જશે ને તો મોક્ષ બગડી જશે સ્વામી, મોક્ષ બગડશે. આચરજકારી છે એવા અનેક અલૌકિક કાજ આચરજકારી છે, કર્યા સંત દ્વારે મહારાજ આચરજકારી છે. સ્વામી લખે છે ઓ આવું અલૌકિક કામ ઘણું બધું કર્યું છે, પણ ક્યારેક મહારાજ પોતે કરતા અને ક્યારેક સંત દ્વારા કરાવતા. સંત દ્વારા એક સરસ મજાની વાત સ્વામી એ લખે છે, એક એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે મૂર્તિ માય અચરજકારી છે, સદા રહે મૂર્તિ માય અચરજકારી છે, યતરૂપ રોડા ચોવીસે અચરજકારી છે,
वाला भक्तो एक जे पर्वत भाई अगतराई ना केवल मन में संकल्प करियो कि भगवान नो नरसी अवतार केवो छे अने तरत ज ई महाराज ए ई पर्वत भाई ने पोताना ज स्वरूप मथी 24 अवतारों ने दर्शन कराव्या था। आ परजो आश्चर्यकारी वातो भक्तो आ ग्रंथ में अनेक रीते स्वामी ए लखी छे। हे कयो मूर्ति नो महिमाय आचरजकारी छे मोटब केवा मूर्ति तणी आचरजकारी छे हती हाम हैयाम गणी पूरी थई पाम्यो आनंद एम कहे निष्कुडानंद आचरजकारी छे। ઘણી બધી હા મતી હવે પૂરી થઈ ગઈ બસ એ રાજી રાજી થઈ ગયો મને પણ અતિ આનંદ થયો કે ભગવાનની મૂર્તિનું વર્ણન કરવાનો અવસર આ સહજાનંદ સભા મંડપના માધ્યમ દ્વારા હરિસ્મૃતિની કથા કરવાનો અવસર હું મારા જીવનને બહુ ધન્ય ધન્ય માનું છું કે વૈરાગ્યમૂર્તિ નિષ્ણાંત સ્વામીની વાતો કે મને કહેવાનો અવસર પ્રાપ્ત થયો। હાલા ભક્તો બસ આ સાથે આ અંતિમમાં ચિંતામણી ભગવાનના ચરણમાં ભગવાનના મંગલમય નામ ગોષ્ઠની સાથે સમર્પિત કરીશ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન।